नमस्कार विद्यार्थी मित्रों, 12th साइंस बायोलॉजी में आठमू चैप्टर मानव स्वास्थ्य अने रोगो एमां आपणे छेले प्रतिकारकता विषे जोयुं। त्यार पछी प्रतिकारकताना प्रकारो जोए, आपणे कुदरती अथवा तो जन्मजात प्रतिकारकता अने उपार्जित प्रतिकारकता। त्यार पछी निष्क्रिय अने सक्रिय प्रतिकारकता विषे आपणे जोवानुं छे। सक्रिय अने निष्क्रिय प्रतिकारकता, सक्रिय अने निष्क्रिय प्रतिकारकता समझो। सक्रिय प्रतिकारकता अने निष्क्रिय प्रतिकारकता एमां पहेला आपणे जोशुं सक्रिय प्रतिकारकता। सक्रिय प्रतिकारकता केने कहेवाय तो कि जयरे यजमान छे ई एंटीजन ना संपर्क में आवे त्यारे यजमान ना देहनी अंदर एंटीबॉडी नु निर्माण थाय छे। आपणे कोई पण रोगकारक होय ने एने एंटीजन कहेवाय ने ना शरीर नी अंदर आपणा जे प्रतिकारकता ना कोषो लसिका कोषो में जे एंटीबॉडी बने छे ई एंटीबॉडी जे छे एनी सामे रक्षण आपवा माटे जवाबदार। एटले जेवु यजमान नु शरीर एंटीजन ना संपर्क में आवे छे એટલે આપણા શરીરની અંદર શેનું નિર્માણ થાય છે, એન્ટીબોડીનું નિર્માણ થાય છે। હવે એન્ટીજન જે છે એ અલગ અલગ સ્વરૂપે હોય, જીવંત હોય, મૃત હોય અથવા તો એના પ્રોટીન સ્વરૂપે એન્ટીજન હોય છે। અને એ જે પ્રતિકારકતા છે શરીરમાં એન્ટીબોડી બનવાની, એ પ્રતિકારકતાને શું કહેવાય? સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે। અને સક્રિય પ્રતિકારકતા કેવી હોય તો કે ધીમી હોય અને પૂર્ણ પ્રભાવશાળી પ્રતિકાર આપવામાં સમય લાગે છે। જ્યારે યજમાનના શરીરમાં એન્ટીજન દાખલ થાય છે ત્યારે શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે। એન્ટીજન જે છે એ જીવંત, મૃત કે પ્રોટીન સ્વરૂપે આવેલ હોય છે। યજમાનના શરીરની અંદર શેનું દાખલ થાય એટલે રોગકારક એન્ટીજન તરીકે કોણ હોય તો કે જે રોગકારક હોય એને શું કહેવાય? એન્ટીજન કહેવાય। અને એન્ટીજન દાખલ થાય એટલે શરીરની અંદર એન્ટીબોડી છે એનું નિર્માણ થાય। યજમાનના શરીરની અંદર એન્ટીજન દાખલ થાય એટલે શરીરની અંદર એન્ટીબોડી છે એનું નિર્માણ થાય। અને એન્ટીજન અલગ અલગ સ્વરૂપે હોય, જો એ સજીવ જીવંત હોય, મૃત હોય અથવા તો પ્રોટીન તરીકે આવેલા હોય છે। અને આ જે પ્રતિકારકતા છે એ ધીમી હોય અને પૂર્ણ પ્રભાવશાળી પ્રતિકાર આપવામાં સમય માગી લે છે। આ પ્રતિકારકતા ધીમી હોય છે અને પૂર્ણ પ્રભાવશાળી પ્રતિકાર આપવામાં વધુ સમય માંગી લે છે। એટલે ટૂંકમાં આજે પ્રતિકાર તંત્ર આપણે પહેલી વખત રોગકારકના સંપર્કમાં આવતો હોય ત્યારે આપણું જે પ્રતિકાર તંત્ર એની સામે કામ કરે છે તો એ પ્રતિકાર તંત્ર કઈ રીતે કામ કરતું હોય? ધીમે ધીમે કામ અને સંપૂર્ણપણે એનો પ્રતિકાર આપવામાં થોડોક સમય છે એ વધારે પ્રમાણમાં લાગતો હોય છે। હવે પ્રતિરક્ષણ દરમિયાન આપણે જોઈએ તો ઈરાદાપૂર્વક
રસી આપવામાં આવે અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન, જો પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદા પૂર્વક રસી આપવામાં આવે અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી રોગકારક અલ્પ માત્રામાં દાખલ કરવામાં આવે છે. તેને સક્રિય પ્રતિકારકતા કહેવાય. સક્રિય પ્રતિકારકતા એટલે આપણે જોઈએ કે યજમાનના શરીરની અંદર જ્યારે રોગકારક કે એન્ટીજન દાખલ થાય ત્યારે શરીરની અંદર તેનું નિર્માણ થતું હોય છે. એ રોગકારક સામે લડાઈ કરવા માટે એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એન્ટીજન તરીકે આપણે જે રોગકારક હોય એ અલગ અલગ સ્વરૂપે હોય, જીવંત હોય, મૃત હોય અથવા તો નિષ્ક્રિય પ્રોટીન સ્વરૂપે પણ હોય છે. એટલે કોઈ પણ સ્વરૂપે એનું એન્ટીજન જે છે એ આપણે જીવંત હોય, મૃત હોય કે પ્રોટીન સ્વરૂપે હોય તો એની સામે શેનું નિર્માણ થાય, એન્ટીબોડીનું નિર્માણ થતું હોય છે. સક્રિય પ્રતિકારકતા કેવી હોય તો કે ધીમી હોય અને પૂરેપૂરો પ્રતિકાર આપવાની અંદર એમાં વધારે પ્રમાણમાં સમયની જરૂરિયાત હોય છે. આપણે જે રસીકરણ કરવામાં આવે છે ત્યારે ઈરાદાપૂર્વક આપણા શરીરની અંદર રસી કે વેક્સિન છે એ દાખલ કરી તો એ વેક્સિનની અંદર પણ શું હોય, મૃત સ્વરૂપમાં અથવા તો પ્રોટીન સ્વરૂપમાં એન્ટીજન જ હોય અને એ એન્ટીજનની સામે આપણા શરીરની અંદર શેનું નિર્માણ થાય, એન્ટીબોડીનું. અથવા ઘણી વખત આપણે વધારે પ્રમાણમાં સંક્રમણ ફેલાઈ ગયું હોય અત્યારે કોરોનાની અંદર તો એ કોરોનાના જ વાયરસ થોડાક અલ્પ પ્રમાણમાં મારીને આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે તો પણ જે એન્ટીબોડીનું નિર્માણ થાય એ કઈ પ્રતિકારકતા કહેવાય, સક્રિય પ્રતિકારકતા. પણ આ જોખમી કહેવાય કે જ્યારે સંક્રમણ દરમિયાન રોગકારકને જ અલ્પ પ્રમાણમાં દાખલ કરવામાં આવે, બરોબર, અથવા ચેપી જીવને શરીરની અંદર દાખલ કરવામાં આવે તો એ એક જોખમ ગણાય. કારણ કે એનાથી ઘણી વખત પ્રતિકાર શક્તિ ઓછી હોય તો આપણે એન્ટીબોડીનું નિર્માણ થવામાં વધુ સમય લાગે તો રોગનો ફેલાવો વધી જાય અને એવા જીવલેણ રોગ હોય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. પણ અત્યારે જે રસી છે એ સલામત રસી, એની અંદર ખાલી શું આપવામાં આવે, એનું પ્રોટીન જ દાખલ કરવામાં આવે તો એ પ્રોટીન એવું હોય તેનાથી આપણને રોગ થતો નથી, એટલે કે આપણે બીમાર પડતા નથી, પણ માત્ર એનાથી આપણા શરીરમાં એન્ટીબોડી જ બનતા હોય. તો આ વેક્સિન બનાવવામાં ખાસ કરીને ઘણી બધી કાળજી રાખવી પડતી હોય. એ પેલા એનું બધું સ્ટ્રક્ચર જે રોગકારક છે એનું એન્ટીજનનું સ્ટ્રક્ચરનો અભ્યાસ કરી પછી જે વેક્સિન બનાવવામાં આવે એનો પેલા પ્રાણી ઉપર ટ્રાયલ કરવામાં આવે અને પછી મનુષ્યમાં ટ્રાયલ કરવામાં આવે ત્રીજા ફેઝની અંદર, અને એમાં જો 100% સફળતા મળે એટલે કે એની આડઅસર ન થાય શરીરમાં કોઈ પણ પ્રકાર, તો જ પછી એને સલામત રસી તરીકે આપણે દરેક વ્યક્તિને આપી શકાય. તો આ સક્રિય પ્રતિકારકતામાં એન્ટીજનના સંપર્કમાં આવવાથી શરીરમાં એન્ટીબોડી બને અથવા રોગકારકના સંપર્કમાં આવવાથી શરીરમાં એન્ટીબોડી બને એ સક્રિય પ્રતિકારકતાની કેવી હોય, ધીમી હોય અને એ પૂરેપૂરો પ્રતિકાર આપવામાં વધારે સમય લાગે. અને જે આપણે રસી આપી છે એ પણ એક પ્રકારની કેવી પ્રતિકારકતા કહેવાય તો કે સક્રિય પ્રતિકારક, અને રોગકારક કે ચેપી જીવ હોય એને અલ્પ માત્રામાં શરીરમાં દાખલ કરવામાં આવે જ્યારે રોગનો ફેલાવો ઝડપથી થતો હોય ત્યારે, અને ઈરાદાપૂર્વક દાખલ કરીને જે પ્રતિકારકતા વિકસાવવામાં આવે શરીરમાં એન્ટીબોડી બનાવવામાં આવે એને પણ સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. પછી બીજો ભાગ છે નિષ્ક્રિય પ્રતિકારકતા.
નિષ્ક્રિય પ્રતિકારકતા કેને કહેવાય? તો કે નિષ્ક્રિય પ્રતિકારકતા છે એમાં શરીરની અંદર તૈયાર એન્ટીબોડીને દાખલ કરવામાં આવે છે. આ પ્રતિકારકતામાં શરીરમાં તૈયાર કરેલા એન્ટીબોડીને દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને આમાં એન્ટીજન દાખલ નથી કરવાના. શું તૈયાર દાખલ કરવાનું? એન્ટીબોડી છે એ તૈયાર કરેલા દાખલ કરવામાં આવે છે, તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે, જેને નિષ્ક્રિય પ્રતિકારકતા પછી શરૂઆતનું દૂધ શ્રવણ હોય. માતાની અંદર શરૂઆતમાં દૂધનો જે સ્ત્રાવ થાય, એ દૂધની અંદર પીળા સ્પર્શતું પ્રવાહી હોય, એ દૂધ જે છે નવસ્તનીય કહેવાય. તાજેતાજું જે જન્મતાની સાથે બાળકની શરૂઆતમાં દૂધનો જે સ્ત્રાવ થાય નવસ્તનીયમાં પીળા સ્પર્શતું પ્રવાહી, એને કોલેસ્ટ્રમ કહેવાય. એ કોલેસ્ટ્રમ ની અંદર પણ શું હોય? તો કે એન્ટીબોડી છે એ આવેલા હોય છે. એમાં IgA પ્રકારના એન્ટીબોડી કોલેસ્ટ્રમમાં IgA ઇમ્યુનોગ્લોબ્યુલિન એ હોય, જે નવજાત શિશુને રોગો સામે રક્ષણ આપે છે. એટલે ડોક્ટર છે એ સ્તનપાન કરાવવાની સલાહ આપતા હોય માતાને. ખાસ કરીને અમુક જે શહેરની અંદર જે માતાઓ છે એના ફિગરની ને એની વધારે કેર કરતા હોય અને બાળકને સ્તનપાન કરાવવાનું માગતા હોય, તો એની અંદર ખાસ કરીને બાળકની રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર એન્ટીબોડી એ હોય છે, બરોબર. અને એ એન્ટીબોડી એ તૈયાર મળે છે બાળકને, એટલે એ પણ કેવી પ્રતિકારકતા થઈ? નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. પછી ગર્ભાવધિકાળ દરમિયાન કેટલાક જે જરાયુ દ્વારા ગર્ભાવધિકાળ દરમિયાન માતાના શરીરમાંથી ગર્ભાવધિકાળ દરમિયાન જરાયુ દ્વારા માતાના શરીરમાંથી કેટલાક એન્ટીબોડી ભ્રૂણ સુધી પહોંચે છે. જે ગર્ભને રક્ષણ આપવા માટે જવાબદાર છે. આ બધી ઉદાહરણ કેની અંદર આવે? નિષ્ક્રિય પ્રતિકારકતા ની અંદર સમાવેશ થાય છે. બીજી વખત ધ્યાન આપો, જો પ્રતિકારકતાના બે પ્રકારો અગાઉ આપણે લઈ ગયા, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત. ત્યાર પછી આજે આપણે બીજા બે પ્રકારો લઈશું, નિષ્ક્રિય અને સક્રિય પ્રતિકારકતા. પ્રતિકારકતાના બે ભાગ પડ્યા, કયા કયા? એક સક્રિય પ્રતિકારકતા અને બીજો નિષ્ક્રિય. સક્રિય પ્રતિકારકતા કેને કહેવાય? તો કે યજમાનના શરીરમાં એન્ટીજન એટલે કે રોગકારક દાખલ થાય એટલે શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થાય. એન્ટીજન જીવંત મૃત કે પ્રોટીન જેવા નિષ્ક્રિય સ્વરૂપે પણ આવેલ હોય છે. અને સક્રિય પ્રતિકારકતા કેવી હોય? તો કે ધીમી હોય અને એમાં પૂર્ણ પ્રભાવશાળી પ્રતિકાર આપવામાં વધારે સમય લાગે છે.
હવે જે આપણે પ્રતિરક્ષણ એટલે કે રોગ સામે રક્ષણ મેળવવા માટે ઈરાદાપૂર્વક જ્યારે રસી આપવામાં આવે ત્યારે આપણે રસી જેની આપ્યું એ રોગ થવાની શક્યતા ઓછી રહે, કારણ કે એમાં પ્રોટીન છે એ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે. અને ઘણી વખત સંક્રમણ વધારે હોય, ચેપ વધારે લાગતો હોય ત્યારે ઈરાદાપૂર્વક જ ચેપી રોગકારકને અથવા તો જે સૂક્ષ્મ જીવ છે એને અલ્પ માત્રામાં શરીરમાં દાખલ કરવામાં આવે તો એ બધા કઈ પ્રતિકારકતામાં આવે? સક્રિય પ્રતિકારકતામાં. પછી નિષ્ક્રિય પ્રતિકારકતા છે, એમાં શરીરની અંદર તૈયાર કરેલા એન્ટીબોડીને દાખલ કરવામાં આવે એને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. આપણે માતાને જે ખાસ કરીને બાળકનો જન્મ થાય ત્યારે જે નવજાત શિશુ હોય એના માટે માતાનું દૂધ છે એ શ્રેષ્ઠ આહાર તરીકે ઓળખવામાં આવે, કારણ કે એ દૂધની અંદર એક પીળાશ પડતું જે પ્રવાહી હોય એને કોલેસ્ટ્રોલ કહેવાય, એની અંદર એન્ટીબોડી એ અથવા IgA છે એ પુષ્કળ પ્રમાણમાં જે ઘણા બધા રોગો સામે રક્ષણ આપે. આ સિવાય ગર્ભ વિકાસ થતો હોય, ભ્રૂણ વિકાસ ત્યારે પણ આપણે જોઈએ તો જરાયુ દ્વારા માતાના શરીરમાંથી કેટલાક એન્ટીબોડી ભ્રૂણ સુધી પહોંચતા હોય છે જે ભ્રૂણ માટે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. તો આ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા આટલું લખી લ્યો બરોબર. પછી આપણે આગળ વધી, હાલો આટલું લખી નાખો, આજે ચાલુ કર્યો થોડુંક લખી કીધું હમણાં જ આવ્યો. હા એ ઓલો આમ જ છે, હમણાં જ છે 20 માર્ક્સ. હા હા ભાવેશ નાખ દો. મેસેજ ભાવેશ નો કાલ ફોન હતો, ચેપ્ટર લખાવી દીધું મેં એને. હા એ પેપર એડજસ્ટ કરી દો અમે. ચાલો લખાઈ ગયું તો પછી આપણે આગળ લઈ થોડું.
પ્રતિકારકતાના પ્રકારો પછી આપણે આગળ વધી રસીકરણ વિશે સમજૂતી આપો. રસીકરણ વેક્સિનેશન બરોબર. રસીકરણમાં આપણને ખબર છે કે એ પ્રતિકારકતા કે રસીકરણનો સિદ્ધાંત છે એ સ્મૃતિના ગુણ ઉપર આધારિત છે. પ્રતિકારકતા કે રસીકરણનો ગુણ સ્મૃતિના ગુણ પર આધારિત છે. પ્રતિકારકતા કયો અથવા વેક્સિનેશન કયો એ કયા ગુણ ઉપર આધારિત છે? મેમરી. આપણે ખાસ કરીને જોઈએ તો રસીકરણ ની અંદર જે રોગકારક હોય છે, રસીકરણમાં રોગકારક સજીવ નું પ્રોટીન નિષ્ક્રિય કે નબળા કરેલા રોગકારક માંથી મેળવવામાં આવે છે. અને આ પ્રોટીનને રસી સ્વરૂપે શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ પ્રોટીન છે એ તેના તરીકે કામ કરે છે તો કે આ પ્રોટીન છે એ એન્ટીજન તરીકે કામ કરે છે. એન્ટીજન તરીકે કામ કરે છે અને શરીરમાં ટી અને બી લસિકા કોષોનું નિર્માણ થાય છે. રસી ની અંદર શું કરવામાં આવે તો કે જે પ્રોટીન છે એ શરીર ની અંદર દાખલ કરવામાં આવે છે. પ્રોટીન કેમાંથી મેળવવામાં આવે તો કે જે તે રોગકારક હોય એ મારી નાખેલા હોય, એટલે કે નબળા કરી નાખ્યા હોય, મૃત હોય કે નિષ્ક્રિય હોય, એવા મૃત કયો, નિષ્ક્રિય કયો, નબળા એવા રોગકારક માંથી પેલા પ્રોટીન મેળવવામાં આવે છે અને એ પ્રોટીનને પછી વેક્સિન તરીકે શરીર ની અંદર દાખલ કરવામાં આવે છે. અને એ વેક્સિનના પરિણામે શું થશે તો કે શરીરની અંદર એન્ટીજન સામે તેનું નિર્માણ થશે, ટી અને બી લિમ્ફોસાઇટ અથવા લસિકા કોષો છે એનું નિર્માણ થાય છે. હવે એ ટી અને બી સેલ છે એ સ્મૃતિના ગુણ ઉપર આધારિત હોય છે. હવે ટી અને બી સેલ એ સ્મૃતિકોષ તરીકે કામ કરે છે. સ્મૃતિ કોષો તૈયાર કરે છે. જે બીજી વખત હુમલો થાય, હુમલો કરે રોગકારક, ત્યારે વધુ શક્તિશાળી રીતે અથવા સારી રીતે એ રોગકારક નો સામનો કરે છે. જેથી રોગ થવાની સંભાવના રહેતી નથી. રસીકરણની અંદર જે મેમરી સેલ બને છે સ્મૃતિકોષો એ ખૂબ અગત્યના છે. રસીકરણનો મેઇન હેતુ શું તો કે આપણા શરીરની અંદર મેમરી સેલ બનાવવા. એ કેના કારણે બને છે? જે રોગકારક એન્ટીજન કે પ્રોટીન શરીરના અંદર દાખલ કર્યું
એના કારણે જ્યારે રોગકારક દાખલ થશે એટલે આ પ્રોટીન દાખલ કર્યું રસી તરીકે, તો એની સામે મેમરી સેલ સ્મૃતિકોષો બની જાય છે. એ સ્મૃતિકોષો શું કરે, એ રોગકારકને ઓળખી લે, અને ખરેખર જ્યારે આપણું શરીર ઉપર રોગકારકનો હુમલો થાય અથવા તો રોગકારકના સંપર્કમાં ત્યારે મેમરી સેલ છે એ અગાઉથી એને ઓળખતા હોવાથી એનો વળતો હુમલો સામે પ્રતિકાર છે એ પહેલી વખતે જે હુમલો થયો એના કરતાં અનેક ગણી વધુ તીવ્રતાથી સામે પ્રતિકાર કરી શકે. એટલે ટૂંકમાં રોગ થવાની સંભાવના પછી લગભગ કેવી હોય છે, નહીવત હોય છે. એટલે ટૂંકમાં આજે જે રોગકારક હોય ત્યારે એની અંદર ટૂંકમાં આપણે વધુ સારી રીતે પ્રતિકાર, અને જ્યારે ખાસ કરીને જ્યારે સજીવ રોગકારક થી તીવ્ર રીતે સંક્રમિત હોય ત્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. આ આપણે કયા પ્રકારમાં જોઈ ગયા, તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે એટલે આ એક પ્રકારે નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત એવું બને કે આપણે વેક્સિન નથી મુકાવી અને એ રોગકારક જે છે એનું સંક્રમણ થઈ ગયું અથવા ચેપ લાગી, બરોબર, રોગકારક થી વ્યક્તિ સંક્રમિત થાય છે ત્યારે શું કરવું પડે, તો કે વેક્સિન ન મુકાવી હોય તો હવે શરીરની અંદર આપણે એન્ટીબોડી અગાઉથી બનેલા હોતા નથી, પણ બીજી વ્યક્તિની અંદર તૈયાર કરેલા જે એન્ટીબોડી અથવા બીજા કોઈ પ્રાણીની અંદર તૈયાર કરેલા એન્ટીબોડી છે એ જ પછી શરીરની અંદર ડાયરેક્ટ દાખલ કરવામાં આવે. ટૂંકમાં થોડાક સૈનિકો વધારાના ઉતરવામાં આવે. એન્ટીબોડી શું કરે, તો કે એ રોગકારક સામે લડાઈ કરે, પણ વેક્સિનેશન ન થયું હોવાથી શું થશે, તો કે આપણું શરીર છે એને ઓળખશે નહીં એટલે એન્ટીબોડી બનવામાં એનો પ્રતિકાર આપવામાં વધુ સમય લાગશે. તો એવી સ્થિતિની અંદર બીજા પ્રાણીની અંદર બીજા પૃષ્ઠવંશીમાં આવા એન્ટીજનની સામે એન્ટીબોડી ઉત્પન્ન કરાવવામાં આવે અને એ એન્ટીબોડીને અલગ કરવામાં આવે અને એ એન્ટીબોડી જ ઇન્જેક્શન તરીકે શરીરની અંદર દાખલ કરવામાં આવે. ટીટેનસ અથવા જે ધનુર છે આવા બે ઉદાહરણ છે, એક ટીટેનસ અથવા ધનુ, આની અંદર પણ વ્યક્તિના શરીરની અંદર ધનુર ટીટેનસ વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવામાં આવે. અને બીજું એક ઉદાહરણ છે સર્પદંશના કિસ્સામાં, આપણને સાપ કર્યો હોય ત્યારે એ ઝેર વિરુદ્ધ એન્ટીટોક્સિન નું ઇન્જેક્શન આપવામાં આવે. આ એન્ટીટોક્સિન કે એન્ટીબોડી ધનુર સામે આપવામાં આવે આ બધી પ્રતિકારકતા કેમ આવશે, નિષ્ક્રિય પ્રતિકારકતામાં. એન્ટીબોડી બનાવવામાં આવી સક્રિય પ્રતિકારકતા, આ બધું કેમાં સમાવેશ થાય, તો કે રસીકરણની અંદર સમાવેશ થાય છે. બીજી વખત ધ્યાન આપો, રસીકરણ વિશે સમજૂતી આપો. હવે રસીકરણની અંદર ખાસ કરીને જે રસીકરણ મેઇન ક્યાં ગુણ ઉપર આધારિત છે, સ્મૃતિના ગુણ ઉપર, એટલે કે રોગકારકને યાદ રાખી લે, ઓળખી લે, એનો સામો પ્રતિકાર કઈ રીતે કરવો અથવા તો વળતો હુમલો કઈ રીતે કરવો એ ગુણ મેઇન છે, બરોબર. એટલે રોગકારક ટૂંકમાં જીતે નહીં, આપણું પ્રતિકાર તંત્ર જીતી જાય એવા પ્રકારની 100% શક્યતા હોય કેમાં, વેક્સિનેશનમાં. હવે રસીકરણની અંદર રોગકારક જે સજીવ હોય એનું પ્રોટીન પહેલા તો આપણે મેળવવું પડે, એ પ્રોટીન કેમાંથી મેળવવાનું, પ્રોટીન એટલે એક પ્રકારનું એન્ટીજન કહેવાય અને એના વિરોધી એન્ટીબોડી શરીરમાં નિર્માણ. પ્રોટીન છે એ રોગકારકને મારી નાખ્યા હોય, નબળા કર્યા હોય, નિષ્ક્રિય કર્યા હોય એવા રોગકારકમાંથી
ઈ પ્રોટીન પેલા મેળવવામાં આવે છે, અને ઈ પ્રોટીનને પછી વેક્સિન તરીકે શરીરની અંદર દાખલ કરવામાં આવે, અને ઈ વેક્સિનની સામે શરીરમાં શેનું નિર્માણ થશે, એન્ટીબોડી, એમાં ટી અને બી લસિકા કોષો બની જાય, અને ઈ ટી ને બી લસિકા કોષો સ્મૃતિ કોષો તરીકે, અમુક એમાં મેમરી સેલ હોય, ઈ મેમરી સેલ થોડાક પ્રમાણમાં શરીરમાં હોય, અને ઈ શું કરે તો કે એને યાદ રાખી લે, એટલે બીજી વખત જ્યારે ખરેખર આપણે રોગકારકના સંપર્કમાં આવે ત્યારે મેમરી સેલના કારણે શું થશે તો કે એનો જે પ્રતિકાર છે રોગકારકનો, એ પહેલી વખતે જે આપણું શરીર પ્રતિકાર કરે એના કરતા અનેક ગણી વધુ તીવ્રતાથી એનો પ્રતિકાર કરે, એનાથી રોગ થવાની શક્યતા લગભગ નહિવત હોય છે. હવે ઘણી વખત એવું બને કે વેક્સિનેશન જ કર્યું ત્યારે ડાયરેક્ટ એન્ટીબોડી આપવામાં આવે, એ પણ રસીકરણ કહેવાય, કે જ્યારે આપણે તીવ્ર રીતે રોગકારકથી સંક્રમિત થયા હોય ત્યારે શરીરની અંદર બહારથી તૈયાર કરેલા એન્ટીબોડી શરીરમાં દાખલ કરવામાં આવે છે, એ પણ એક વેક્સિનેશનનો ગુણ છે. અને એમાં બે આપણે ઉદાહરણ છે, એક ટીટેનસ અને સર્પદંશ. ટીટેનસની અંદર શું હોય તો કે એમાં જે ધનુર વિરોધી જે એન્ટીબોડી તૈયાર કર્યા હોય એ એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવામાં આવે, અને સર્પદંશના કિસ્સાની અંદર શું કરવામાં આવે તો કે એમાં જે ઝેરની વિરોધ એન્ટીટોક્સિન હોય, ઝેરનું મારણ ઝેર એટલે એના વિરોધી તૈયાર કરેલું જે એન્ટીબોડી હોય, એન્ટીટોક્સિન હોય, એ આપણા શરીરની અંદર ઇન્જેક્શન તરીકે દાખલ કરવામાં આવે છે, જેથી કરીને શું થાય તો કે એ ઝેર સામે આપણને રક્ષણ આપે. હવે એન્ટીબોડી બનાવવામાં કઈ રીતે આવે રસીની અંદર તો કે રસીનું મોટા પાયે ઉત્પાદન જે છે એ ખાસ કરીને પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, આ તમારે આગળના જીનેટિક્સ ની અંદર આવે છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી. દાખલા તરીકે રોગકારકનું જે પ્રોટીન હોય એ પ્રોટીન જે જનીન દ્વારા બને છે એ જનીનને આપણે બીજા સજીવની અંદર દાખલ કરવાનું, એટલે બીજા સજીવની અંદર શું થશે એ પ્રોટીન બનશે, અને એ પ્રોટીનનો ઉપયોગ આપણે શેના તરીકે કરશું, રસીની અંદર એ પ્રોટીનનો ઉપયોગ કરશું. તો એ જે સજીવની અંદર દાખલ કરી છે એ દાખલ કર્યા પછી સજીવનું બહુગુણન કરવાનું, એટલે કે મોટી સંખ્યામાં એ સજીવોની સંતતિ મેળવવાની, અને એ વિપુલ પ્રમાણમાં સંતતિ મળે એમાંથી મોટા પ્રમાણમાં આપણે એ પ્રોટીન મેળવી શકીએ, અને એ પ્રોટીનના કારણે એમાંથી રસી છે એ પણ મોટા પ્રમાણમાં મેળવી શકાય છે. એમાં હિપેટાઇટિસ બી છે એની રસી ઈસ્ટમાંથી તૈયાર કરવામાં આવે છે, ઈસ્ટ એટલે ફૂગ, હિપેટાઇટિસ એટલે એક પ્રકારે કમળો, બરોબર. હિપેટાઇટિસ ની રસી શેમાંથી તૈયાર કરવામાં આવે છે, ઈસ્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. તો વેક્સિન છે એના માટેનું પ્રોટીન, એ પ્રોટીન મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય, એની મોટા પ્રમાણમાં પ્રોટીન કઈ રીતે મેળવી શકીએ આપણે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી. એ પ્રોટીન બનાવતું જનીન આપણે દાખલા તરીકે હિપેટાઇટિસ બી જે છે તો એના માટેનું જે પ્રોટીન છે રોગકારકનું એ પ્રોટીન કેમાંથી આપણે મેળવી, ઈસ્ટમાંથી. તો પેલા ઈસ્ટની અંદર એ જનીન દાખલ કરવાનું પ્રોટીન બનાવતું, એટલે અને એવી ઈસ્ટ મોટા પ્રમાણમાં પછી એનું સંવર્ધન કરવાનું, અને પછી એ જનીન દ્વારા એ પ્રોટીન મોટા પ્રમાણમાં મેળવવામાં આવે, એટલે મોટા પાયે વ્યાપારિક ધોરણે ઔદ્યોગિક ધોરણે આપણે રસીનું ઉત્પાદન કેના કારણે શક્ય બન્યું છે તો કે આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા. હાલો તો અહીંયા રસીકરણ વિશેની સમજૂતી લખી નાખો બોર્ડમાંથી.